નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું દીપિકા પાંચાણી. તો બુલેટિનની શરૂઆતમાં એક નજર મુખ્ય સમાચારો પર. મુંદ્રામાં પાટીદાર સમાજ દ્વારા યોજાઈ વિશાળ રેલી, પાટીદારોએ અનામતની માંગ કરી કર્યો રણટંકાર. આવતીકાલે અમદાવાદ ખાતે પણ યોજાશે વિશાળ રેલી. રાજસ્થાન હાઈકોર્ટના સંથારાના ચુકાદાને પગલે જૈનો ખફા. ભુજ અને ગાંધીધામમાં જૈનોએ રેલી કાઢી વ્યક્ત કર્યો વિરોધ. સંથારાની પ્રથા 2400 વર્ષ જૂની ધાર્મિકતા ગણાવાઈ. કચ્છમાં ગરીબ કલ્યાણ મેળાઓમાં ગરીબોને સીધી સહાય. દયાપર, આદિપુર અને માંડવીમાં યોજાયો ગરીબ મેળો. મંત્રીઓએ ઉપસ્થિત રહીને કરોડોની સહાય ચૂકવી. કચ્છ યુનિવર્સિટી ખાતે અર્થશાસ્ત્રનો યોજાયો રાષ્ટ્રીય સેમિનાર. સૂક્ષ્મ ધિરાણ અને બચત અંગે યોજાયો પરિસંવાદ. ગુજરાતભરના અર્થશાસ્ત્રીઓ અને છાત્રોએ લીધો ભાગ. દશામાના વ્રતનું મૂર્તિ વિસર્જન બાદ થયું સમાપન. 10 દિવસ સુધી દશામાની કરાઈ આસ્થા સાથે પૂજા. હમીરસરમાં મૂર્તિ વિસર્જન બાદ એકનું ડૂબી જવાથી મોત. ભુજના હમીરસર તળાવમાં ગઈકાલે બપોરે દશામાની મૂર્તિ પધરાવ્યા બાદ નાહવા પડેલો યુવાન તળાવમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની મળતી માહિતી મુજબ 35 વર્ષીય રમેશ રામજી વાઘેરા દશામાની મૂર્તિ પધરાવવા હમીરસર કાંઠે ગયો હતો, જેમાં મૂર્તિની પધરામણી બાદ નાહવા પડતા જોતજોતામાં ડૂબી ગયો હતો. ઘટનાને પગલે સુધરાઈના ફાયર ફાઈટરો, રુદ્રાણીથી તરવૈયાઓ તેમજ વિવિધ સંસ્થાઓ દોડી આવી હતી અને હમીરસરમાં ડૂબેલા યુવાનની શોધખોળ આદરી હતી. રવિવારે ડૂબેલા યુવાનનો પતો 28 કલાક બાદ મહાજયમાં તે લાગ્યો હતો. માનવજ્યોત સંસ્થાના કાર્યકરોએ સતત જહેમત ઉઠાવીને ડૂબેલા યુવાનને કાઢવા પ્રયાસો કર્યા હતા. તો ગાંધીધામ ફાયર ફાઈટરની ટીમ પણ આજે ધસી આવી હતી, ત્યારે બપોર બાદ ડૂબેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. દશામાની મૂર્તિ વિસર્જન સાથે બનેલી આ કરુણ ઘટનાથી ગમગીની છવાઈ ગઈ છે. રમેશ રામજી વાઘેલા દેવી પૂજક છે, 35 વર્ષની ઉંમર છે, એ કોડકી રોડ ઉપર રહે છે. હવે ગઈકાલે સવારે 11 વાગે આ બનાવ બન્યો છે. 11:30 વાગે નવા તળાવમાં પડેલો ત્યારે પાવડી પાસે ડૂબી ગયેલ અને ત્યારથી માનવજ્યોતની ટીમ અને ભુજ નગરપાલિકાની ટીમે સતત પ્રયત્નો કર્યા, પણ ગઈકાલે ક્યાં એની લાશ હાથ ન લાગી. આજે ફરી પાછા બપોરે અમે 1:45 વાગ્યાથી રુદ્રાણી ડેમમાં, જે ડેમની બાજુમાં રહે છે, ચંદુભાઈ કોલી એ તરવૈયા છે અને સારા જાણકાર છે કે લાશને કેમ કાઢવી તળાવમાંથી, એના માટે એને બોલાવ્યા અને લગભગ સાંજના 4:45 વાગે આ લાશ હાથમાં આવી છે. લગભગ 28 કલાકનો સમય વીતી ગયા પછી આ લાશ હાથ લાગી છે. આગામી 25 ઓગસ્ટે અમદાવાદમાં પાટીદાર સમાજની મહારેલી નીકળવાની છે. તે પૂર્વે આજે મુંદ્રામાં અનામત મુદ્દે પાટીદાર સમાજની મહારેલી નગરના મુખ્ય માર્ગો પર કાઢવામાં આવી હતી, જેમાં પાટીદાર સમાજના હજારો ભાઈ બહેનો રેલીમાં જોડાયા હતા અને વિરોધ પ્રદર્શિત કરી અનામતની માંગણી કરી હતી. આ રેલી પૂર્વે પાટીદાર સમાજ દ્વારા બારોઈ રોડ પર આવેલા સાંઈબાબાના મંદિર પાસે એકત્રિત થયા હતા, જ્યાં સમાજના આગેવાનોએ અનામત મુદ્દે વક્તવ્ય આપ્યું હતું. મુંદ્રા ખાતે નીકળેલી રેલી શહેરમાં તાલુકા પંચાયત રોડ, એસટી બસ સ્ટેશન, જેરામસર તળાવ, આદર્શ ટાવર થઈને મામલતદાર કચેરીએ પહોંચી હતી, જ્યાં પાટીદાર સમાજના આગેવાનોએ મુંદ્રાના નાયબ મામલતદાર શ્રી સોલંકીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં સમસ્ત પાટીદાર સમાજને ઓબીસીમાં તથા જે પાટીદાર ખેડૂત ખાતેદાર મટી ગયા હોય તેઓને એસબીસીમાં સમાવેશ કરવા માંગ કરી હતી. રેલીમાં મુંદ્રા પાટીદાર સમાજના ભરત રંગાણી, પ્રકાશ પાટીદાર, કપિલ ચોપડા, કિરીટ પટેલ, અલ્પેશ પટેલ, ઘનશ્યામ પોકાર, અરવિંદ પટેલ, કિરણ પટેલ, દિનેશ પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા. જે પાટીદારોને અન્યાય થઈ રહ્યો છે એના માટે સપોર્ટની અંદર આજે પાટીદારો મુંદ્રા તાલુકાના સર્વે મિત્રો જોડાયેલા છે. તો આજની રેલીની અંદર અમારી સમાજને જે અન્યાય થઈ રહ્યો છે એના ભાગરૂપે આજે અમે અહીંયા હાજર થયા છીએ. પાટીદાર સમાજે અનામત માટેની માંગ સાથે આંદોલન શરૂ કર્યું છે, ત્યારે આવતીકાલે 25 ઓગસ્ટે અમદાવાદ ખાતે વિશાળ જાહેરસભા અને રેલીનું આયોજન થવાનું છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી પાટીદાર યુવા શક્તિ ઉમટવાની છે. સરકાર દ્વારા પણ રેલીને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદ ખાતેની રેલીમાં કચ્છમાંથી પણ હજારોની સંખ્યામાં પાટીદારો જોડાવાના છે, ત્યારે પાટીદાર યુવા શિક્ષણ સમિતિ દ્વારા છેડવામાં આવેલા આંદોલનને સફળતા મળે તે માટે વાંઢાઈ ખાતે હવન કરવામાં આવ્યું હતું અને પાટીદારોએ અનામત માટે છેડેલી જંગમાં કુળદેવીમાં ઉમિયા સફળતા આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. તો આજે સાંજે 8:30 વાગ્યાના અરસામાં સમગ્ર કચ્છમાંથી અમદાવાદના આંદોલનમાં જોડાવા જતા યુવાનોએ પ્રસ્થાન કર્યું હતું. કચ્છમાંથી પણ અંદાજે 10,000 લોકો સ્વેચ્છાએ ઉમટ્યા હતા. કે ભગવાન સરકારને પણ સદબુદ્ધિ આપે, આયોજકો પણ જે છે એમની રેલીની અંદર પણ અવ્યવસ્થા ન સર્જાય, આ રેલીનો કોઈ અસામાજિક તત્વો
કોઈ લાભ ન લે એટલા માટે અમે પાટીદાર સમાજના, તેમાં લેવા પાટીદાર સમાજ, કડવા પાટીદાર સમાજના પણ ઉદ્યોગપતિ અને આગેવાનો સહિત આજે એવું વિચાર્યું કે મા ઉમિયાના સાનિધ્યમાં મા ઉમિયા જોડે એવી પ્રાર્થના કરીએ કે નિર્વિઘ્ને, કે જેની અંદર ટાયરનું પંચર પણ બાળકો જતા હોય ન પડે, અને એવા ને એવા સુખરૂપ જયેલા માણસ, વિદ્યાર્થીઓ, વડીલો, બહેનો, માતાઓ પોતાના ઘરે પરત ફરે એ માટે આજે યજ્ઞનું આયોજન કર્યું. અહીંયાથી આયોજન આપણે અહીંયાથી અમે ગાંધીધામ બધા ભેગા થવાના છીએ. એમાંથી એક ગ્રાઉન્ડમાંથી રેલી સ્વરૂપે જશું અને માળિયા પાસે અમારા બેનરોને બધા આપવામાં આવશે અને સૂચના આપવામાં આવશે. એ હિસાબે અમારી પાર્કિંગની વ્યવસ્થા રાખેલી છે અને એમાંથી શાંત મૌની સ્વરૂપે રેલી કાઢી ગાંધી અમદાવાદમાં અને એક શાંત કાર્યક્રમને અમે આવેદનપત્ર આપીને શાંતિ રૂપે આ રેલીને આયોજન આપશું. તાજેતરમાં જ ગત 8 ઓગસ્ટે રતડિયા કૃષ્ણનગરમાં દલિત પરિવારને ઘેર 1,81,000ની ચોરી થઈ હતી, જેની ફરિયાદ ખાવડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ફરિયાદને પગલે પોલીસે કામગીરી કરી પણ કોઈ સફળતા મળી નહીં. ચોરી સંદર્ભે દલિત સમાજ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પોલીસે નક્કર કામગીરી ન કરી અને દલિત સમાજના વ્યક્તિઓને જ પકડી પાડીને ઢોર માર મારવામાં આવ્યો. ગંગુ ધીરાવ ગરવાને પૂછતાછ માટે બોલાવીને પોલીસે અમાનવીય રીતે માર મારવાનો આક્ષેપ ઉઠ્યો છે. ત્યારે બની ખાવડા પચમ અને ખડીર વિસ્તારના મેઘમારુ દલિત સમાજ દ્વારા આજે વિશાળ સંખ્યામાં રેલી યોજી કલેક્ટર તેમજ એસપી કચેરીએ આવેદનપત્ર પાઠવી ખાવડાના પીએસઆઈ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પોલીસે જે દલિત વ્યક્તિને માર માર્યો તે હાલ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ મારી ખાવડાની પોલીસ, મેં ભુજ ગયા હતા, કીટ મળ્યા હતા, કીટ તેમ બસ મેં કુલીવાસ મેં ઉતારી ને અહીંયા મૂકી લઈ ગયા બીજે કોટરેમાં સાહેબ, ત્યારે હું ઉતારી પાછું લઈ ગયા કોટરેમાં, પાછો વાં માર્યા, મારે 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 પોલીસ સ્ટેશન લઈ ગયા, પાછો મારે 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 2 દિવસ ઘરે મારે ફેંકી ગયા ઘરે. બસ એટલું મજા માગાય, કામ નહોતો કરે ભાઈ. તાજેતરમાં જૈન સમુદાયને સ્પષ્ટતા રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને પગલે જૈન સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે. સંથારા પરંપરાને જૈન સમાજના કોઈપણ શાસ્ત્રોમાં મોક્ષ પ્રાપ્તિ માટે અનિવાર્ય ગણવાનો પ્રમાણ ન મળતા ભારતીય બંધારણની 309 કલમ અનુસાર આ પ્રથાને આત્મહત્યામાં સમાવેશ કરવાનો રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે 250 વર્ષની પૌરાણિક જૈન સમુદાય દ્વારા હાઈકોર્ટના આદેશનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, જેમાં ગાંધીધામ ખાતે પણ બૃહદ ગાંધીધામ જૈન સમુદાય દ્વારા રેલી યોજીને મૂક વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો. રેલીમાં મોટી સંખ્યામાં ઉમટેલા જૈન અગ્રણીઓએ સંથારાને આપઘાતમાં ન ખપાવવા માંગ કરી હતી. રેલીમાં જૈન સાધ્વીઓ અને તપસ્વીઓ પણ જોડાયા હતા અને અહિંસક માર્ગે વિરોધ નોંધાવીને સંથારા પ્રથાને માન્ય ગણવા માંગ કરી હતી. આ રેલીમાં મુકેશભાઈ જૈન, રાકેશભાઈ અજમેર, ચંપાલાલ પારેખ, જીતેન્દ્ર છેડા, જીતેન્દ્ર શેઠિયા, રાજુભાઈ જૈન, રાજુભાઈ લુંકડ, સુખરાભાઈ સિંઘવી, અનંત ભણશાલી, અનુપચંદ મોરબિયા, સુરેશભાઈ શાહ, મધુકાંતભાઈ શાહ તથા સમગ્ર જૈન મહિલા મંડળ અને બૃહદ જૈન સમાજ ગાંધીધામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો આ તરફ ભુજમાં પણ રાજસ્થાન હાઈકોર્ટે સંથારા પર રોક લગાડવાનો ચુકાદો આપતા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. માધાપર જૈન યુવા અગ્રણી હિતેશ ખંડોર, તેરાપંથ જૈન સમાજના પ્રમુખ સુરેશ મહેતા સહિત અન્ય આગેવાનોએ આવેદનપત્ર પાઠવીને સંથારાની પ્રથા મહાવીર સ્વામીના સમયની 2400 વર્ષ જૂની છે, જે સ્વૈચ્છિક છે અને તેના માટે કડક નિયમો પણ છે. આ અનેક બાબતોને ટાંકીને જૈન સમાજે રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદાને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવશે. માધાપર સ્થાનકવાસી જૈન સંઘ તેમજ માધાપર તેરાપંથ જૈન સંઘ દ્વારા જે રાજસ્થાન સરકારે રાજસ્થાન હાઈકોર્ટે જે જૈન સમાજ દ્વારા જે સંથારાની આત્મસાધના કરવામાં આવે છે તેને આત્મહત્યા ગણી અને તેના પર પ્રતિબંધ લાદવામાં આવેલ છે, ત્યારે આજે સમસ્ત ભારતમાં જૈન સમાજે આ ફેર વિચારણા કરી અને પ્રતિબંધ ઉઠાવવામાં આવે એ માટે આજે માધાપર પણ તેમાં સામેલ થયું છે. માધાપરના જૈન સમાજના વેપારી ભાઈઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે. શ્રાવણ માસ જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ જુગારીયાઓ પણ ચોપાટો માનીને ઉજવણી કરી રહ્યા છે, ત્યારે પોલીસે પણ જુગારીયાઓને પકડી પાડવા કવાયત હાથ ધરી છે. તેવામાં પૂર્વ કચ્છ જિલ્લામાં પોલીસ તંત્ર જુદા જુદા સ્થળોએ છાપો મારીને 26 જુગારીયાઓને 1,40,770ની રોકડ સહિત 1,62,700ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. ગાંધીધામ શહેરના નવી સુંદરપુરી વિસ્તારના ભરવાડવાસમાં શેરીની સર્કિટ લાઇટના અજવાળે શકુનીઓ જુગાર રમતા હોવાની બાતમી મળતા એ ડિવિઝન પોલીસના પીઆઈ વિષ્ણુદાન ગઢવીના માર્ગદર્શન હેઠળ છાપો મારીને જુગારી શખ્સોને 1,13,000ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. તો ગાંધીધામ શહેરના કાર્ગો એકતાનગરમાં અને સામખિયાળીના શાંતિનગરમાં પણ ગંજીપો ચીપતા ખેલાડીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
ફળવાસનો જે ખુલ્લો રસ્તો છે ત્યાં ટોળામાં રમતા હતા, એટલે કોઈ જે કોઈને ભાગવાની શક્યતા રહી નથી. 15-15 તોમતદાર હતા, એ જ હાલતમાં એમને બેઠા રાખ્યા. 15-15 તોમતદારના અંદરથી પૈસા ગણતા, અલગ અલગ પૈસા બધાના ખીચામાંથી મળતા, અને જાગે પેટમાં 1,13,000 જેવો જુગાર મળી આવેલો. કાયદેસરની કાર્યવાહી કરી, 15 તોમતદાર છે, 15-15 તોમતદારને હસ્તગત કરેલા છે અને કોર્ટમાં અટક કરેલા છે, અને એમના પર કાયદેસરની કાર્યવાહી રાતને ક્રિએટ કરી અને જુગાર ધારા મુજબ 12 મુજબનો કેસ કરેલો છે. સમાચારમાં સમય થયો છે નાનકડા વિરામનો. આપ જોતા રહો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ.